વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું રતલામી સેવ. રતલામી સેવ દરેક જગ્યાએ અને દરેક કંપનીની અલગ અલગ સાઇઝની અને અલગ અલગ ટેસ્ટની મળતી હોય છે. સિંગલ મરી, ડબલ મરી એમ અલગ અલગ ટાઈપની રતલામી સેવ દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. તો આજે જે આપણે થીક સિંગલ મરીની રતલામી સેવ આવે છે એ ઘરે કેવી રીતે બનાવવી એ હું તમને શીખવાડવાની છું. અને રતલામી સેવનો ટેસ્ટ ત્યારે સરસ લાગે જ્યારે એમાં જે મસાલો બનાવીને જે એડ થતો હોય એ તમે પરફેક્ટલી બનાવ્યો હોય. તો એ કેવી રીતે બનાવવો એ પણ હું તમને શીખવાડવાની છું. એકચ્યુઅલી બહાર રતલામી સેવ ઝારાથી બનતી હોય પણ આજે આપણે ઘરે જે સેવ બનાવવાનો સંચો હોય છે એનાથી સરસ, ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ રતલામી સેવ કેવી રીતે બનાવવી એ આપણે જોઈશું. તો ચલો ઘરે રતલામી સેવ બનાવવાનું શરૂ કરીએ. મસાલો બનાવવા જોઈશે અજમો, લવિંગ, જે સ્ટાર વરિયારી આવે છે આ રીતની, એને મેં અડધી લીધી છે એટલે ત્રણ ટુકડા જેટલી થશે. તજના બે નાના ટુકડા, જીરું અને મરી, આ બધી વસ્તુને આપણે સ્લો ગેસ ઉપર રોસ્ટ કરી લેવાની છે. આ મસાલો જે અત્યારે આપણે બનાવીએ છીએ એને તમે મલ્ટીપર્પઝ મસાલો પણ કહી શકો, કેમ કે બિકાનેરી સેવ હોય કે પાલક સેવ હોય એ બધામાં પણ આ જ રીતનો મસાલો યુઝ થતો હોય છે. અને તમે જોયું હોય એ પ્રમાણે ઘણી જગ્યાએ થીક મઠરી જેવી પૂરી મળતી હોય છે તો એના ઉપર પણ ઘણી જગ્યાએ મસાલો સ્પ્રિંકલ કરેલો હોય છે, તો આ જ રીતનો મસાલો યુઝ થતો હોય છે. તો તમે આ મસાલાને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો. જો તમારા ઘરમાં અલગ અલગ સેવ અને પૂરી ને એવું બધું બહુ ભાવતું હોય તો તમે મસાલાને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને એકદમ સરસ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરનું શેકાય અને એમાંથી સરસ સ્મેલ આવે ત્યાં સુધી એને શેકવાનું છે. બીજી વસ્તુનો તો કલર તમને ચેન્જ નહીં લાગે પણ આપણે જે અજમો અને જીરું ને એ બધું જે યુઝ કર્યું છે એનો કલર તમને ડાર્ક થયેલો લાગે ત્યાં સુધી એને શેકવાનું છે. આ રીતનો અજમો ડાર્ક કલરનો થઈ જશે એ પછી આપણે ગેસ બંધ કરી દઈશું. અને ગેસ બંધ કરીને હું આ રીતે સફેદ મરચાંના બિયા સ્ટોર કરીને રાખું છું. આપણે જે પાણીપુરીનો મસાલો બનાવવામાં કે સાઉથ ઇન્ડિયન મૈસૂર ચટણી બનાવવામાં જે સૂકા લાલ મરચાં યુઝ કરીએ છીએ એના જ મરચાં હું ઓલવેઝ આ રીતે સ્ટોર કરીને રાખું છું, કેમ કે માર્કેટમાંથી જે સફેદ મરચું લાવીએ છીએ એ સ્પાઇસી નથી હોતું પણ જ્યારે તમે આ રીતે બિયાનો પાવડર યુઝ કરશો એઝ અ સફેદ મરચું તો એકદમ સરસ એમાં તીખાશ આવે છે. હવે આને આમાં આમાં ઠરવા દઈએ. આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. એમાં આપણે ગરમ મસાલો એડ કરીએ, ચાટ મસાલો, સંચળ, મીઠું અને થોડો સૂંઠનો પાવડર એડ કરીશું. હવે આ બધી વસ્તુનો સરસ પાવડર બનાવી લઈએ. આનો પાવડર બનીને રેડી છે પણ આપણે આને ચાળી લેવાનો છે, કેમ કે જો નાની કોઈ સેવ માટે આ મસાલો તમારે યુઝ કરવો હશે તો જે મશીનની જે જાળી હોય એના કાણા નાના હોય તો મસાલો ઓલવેઝ ચાળીને જ યુઝ કરવાનો. આ રેડી છે. હવે એક બાઉલમાં મેં તેલ લઈ લીધું છે, એમાં પાણી એડ કરીએ અને પહેલાં તેલ પાણીને મિક્સ કરી લેવાનું.
રતલામી સેવમાં જે રૂટિનમાં સેવ બનાવીએ એના કરતાં તેલની ક્વોન્ટિટી વધારે હોય, તેલ પાણી મિક્સ થઈ જાય એટલે આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે એ એડ કરીએ. મેં અત્યારે 3 ટેબલસ્પૂન એડ કર્યો છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે મસાલો એડ કરી શકો. હવે એમાં થોડું મીઠું એડ કરીશું. મસાલામાં તો આપણે મીઠું એડ કર્યું છે પણ હજુ આપણે બેસન આમાં એડ કરવાના છીએ એટલે થોડું મીઠું એડ કરી દઈશું. મસાલાને પણ સરસ રીતે મિક્સ કરી લો. મસાલો મિક્સ થઈ ગયો છે. હવે એમાં બેસન એડ કરતા જવાનું અને એનો લોટ બાંધતા જવાનું છે. મેં લાસ્ટ ટાઈમ પણ સેવ બનાવી ત્યારે કીધું હતું કે તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો ચમચાથી પણ આ રીતે તમે લોટ બાંધી શકો છો. થોડું થોડું બેસન એડ કરતા જવાનું અને એનો લોટ બાંધતા જવાનું છે અને બેસન ચાળીને જ યુઝ કરવાનું. આ રીતે સરસે મિક્સ થઈ જાય એટલે એમાં થોડું તેલ એડ કરવાનું છે. જો તમે ઝારાથી સેવ પાડતા હોય તો તમારે તેલ અને પાણી મિક્સ કરીને આ રીતે લોટને મસળતા જવાનું હોય છે. અત્યારે આપણે બીટરથી જ કરીએ છીએ એટલે હું આમાં જ તેલ એડ કરીને એને મિક્સ કરી લઉં છું. તેલ સરસ રીતે મિક્સ થઈ જાય અને ક્યાંય પણ કોરો લોટ ના રહે એ રીતે એને મિક્સ કરી લેવાનું છે. આપણે જે જાડા ગાંઠિયાનો લોટ બાંધ્યો હતો એના કરતાં મેં થોડો ઢીલો લોટ આનો રાખ્યો છે. તમે જોઈ શકો છો આ રીતનું એનો લોટનું ટેક્સચર રહેશે, થોડું સોફ્ટ જેવું. હવે મેં એને 10 મિનિટ રહેવા દીધું છે. હવે આપણે સંચાને અને જે મોટા કાણાવાળી જાળી આવે છે એને આપણે તેલથી ગ્રીસ કરી અને આ લોટ એમાં ભરી દેવાનો છે. મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તો હવે એમાં સેવ પાડીએ. સેવ પાડતા હઈએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને પછી એને મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરી લેવાની છે. થોડી તળાય એટલે એમાં પાણી છાંટવાનું. આપણે સંચાથી સેવ પાડી છે એટલે એમાં પાણી છાંટવું જરૂરી છે, તો એનાથી આપણે સેવ જ્યારે ખાઈશું ત્યારે સોફ્ટ લાગશે. એક સાઈડ તળાય એટલે એને ટર્ન કરી દેવાની. આને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની તળવાની છે. આ ઠીક છે એટલે એને મીડિયમ ગેસ ઉપર તળાતા અરાઉન્ડ 2-3 મિનિટ જેવું થશે. આ ઠીક છે એટલે જેમ ઠરશે એમ એ ક્રિસ્પી થઈ જશે. એને એક વાસણમાં લઈ લઈએ અને ઉપરથી પણ આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે એ ગરમ ગરમમાં સ્પ્રિંકલ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એ જ રીતે બીજી સેવ બનાવીએ અને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લઈએ. વચ્ચે પાણી છાંટી દેવાનું. આ સેવ પણ રેડી છે, એને આપણે બહાર લઈ લઈશું. તો આ જ રીતે હું બધી સેવ ફ્રાય કરી લઉં છું અને ગરમ ગરમમાં જ મસાલો નાખતા જવાનું છે. હવે ઉપર ફરીથી હું મરી પાવડર એડ કરું છું. આ જે માર્કેટમાં રેડી મળે છે એકદમ ફાઇન પાવડર મરીનો, એ મેં યુઝ કર્યો છે. તમારા ટેસ્ટ પ્રમાણે ઉપરથી થોડો મરી પાવડર એડ કરી દેવાનો, ના એડ કરો તો પણ ચાલે. હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણી રતલામી સેવ સર્વિંગ માટે રેડી છે. જ્યારે આ ઠંડી થઈ જાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આપણે જે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કર્યો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, પણ એ કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમે ઉપરથી મસાલો અને મરી પાવડર સ્પ્રિંકલ નહીં કરો તો પણ ચાલશે. અને જો તમારે હિંગ એડ કરવી હોય તો તમે એનો જ્યારે લોટ બનાવો ત્યારે
પણ એડ કરી શકો અને ઉપરથી જ્યારે મરી પાવડર આપણે સ્પ્રિંકલ કર્યો એની સાથે તમે મરીની સાથે પણ હિંગ એડ કરીને એની સાથે એને સ્પ્રિંકલ કરી શકો છો તો એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે એને યુઝ કરવી કે ના કરવી.